ઓકે ફ્રેન્ડ્સ તો હવે આપણે ભણીશું વિકલિતનો ચોથો ઉપયોગ તો પહેલાં થોડા ક્વિકલી તમને યાદ અપાઈ દઉં કે પહેલાં ત્રણ ઉપયોગ એના કયા હતા તો વિકલિતનો પહેલો ઉપયોગ આપણે ભણ્યા એમાં ભણ્યા આપણે પરિમિતિ ક્ષેત્રફળ પૃષ્ઠફળ અને ઘનફળમાં થતો ફેરફાર બીજો ઉપયોગ આપણે એમાં ભણ્યા કે તમને વિધેય આપેલું છે એ વિધેય વધતું કયા અંતરાલમાં વધતું છે અને કયા અંતરાલમાં ઘટતું છે એ નક્કી કરવાનું ત્રીજું ત્રીજો આપણે હમણાં લાસ્ટ જ ભણ્યા બરાબર લાસ્ટ વિડીયો લેક્ચર સુધી એ જ ચાલતું હતું કે આપેલા વક્રના સ્પર્શક અને અભિલંબના ઢાળ તથા સ્પર્શક અને અભિલંબના સમીકરણ મેળવવાના વિકલિતની મદદથી હવે વિકલનનું ચોથું વિકલનનો ચોથો ઉપયોગ અને એ છે આસન્ન મૂલ્ય આસન્ન મૂલ્ય એટલે કે આસરે કિંમત એટલે કે એપ્રોક્સિમેટ વેલ્યુ અંદાજિત કિંમત આશરે કિંમત એપ્રોક્સિમેટ વેલ્યુ આસન્ન મૂલ્ય તો આ પ્રકારનો જે છે આ આ આસન્ન મૂલ્યનો ઉપયોગ એ તમે ફિઝિક્સમાં ઘણી વખત કર્યો હશે તમને બધા શરૂઆતમાં વન ઇયર કેલિપર્સ માઇક્રોમીટર ગેજ બરાબર સ્પેરોમીટર એ બધા પ્રેક્ટિકલ આવ્યા હશે તો એ પ્રેક્ટિકલમાં તમે એક વર્ડ આવતો હશે કે આના માપનમાં આવતી ટ્રુટી બરાબર આવો વર્ડ તમે ઘણી વખત પ્રેક્ટિકલમાં સાંભળો હશે ને દરેક પ્રેક્ટિકલી એન્ડમાં હોય જ છે કે કેટલી ત્રુટી આવી એ ગણતરી કરતા હોય છે બરાબર તો એ જ વસ્તુ આમાં આવશે એ જ વસ્તુ તમારે આમાં ગણવાની છે પરંતુ મતલબ એક જ વિકલિતની મદદથી કરવાની છે એટલે કે વિકલનની મદદથી તમારે ગણવાની રહેશે તો આસનના મૂલ્યની વાત કરીએ તો આસન્ન મૂલ્ય ડેલ્ટા એક્સ પહેલાં તો તો ડેલ્ટા એક્સ એટલે એક્સના માપનની ત્રુટી ડેલ્ટા એક્સ એટલે શું કહેવાય બાળકો એક્સના માપનની ત્રુટી ડેલ્ટા એક્સ એટલે શું કહેવાય બાળકો એક્સના માપનની ત્રુટી એનું બીજું નામ એક્સમાં થતો ફેરફાર એવી રીતે કોઈ બી હોય ડેલ્ટા વાય હોય તો વાયના માપનની ત્રુટી ડેલ્ટા ઝેડ હોય તો ઝેડના માપનની ત્રુટી અથવા તો ઝેડમાં થતો ફેરફાર બરાબર તો પહેલાં આ વસ્તુ યાદ રાખો હવે તમને કોઈ વિધેય આપેલું છે વાય બરાબર એફ એક્સ તો જો એક્સના માપનની ત્રુટી બરાબર હવે વાય બરાબર એફ ઓફ એક્સનો મતલબ શું બાળકો તમને બધાને ખબર છે વાય બરાબર એફ ઓફ એક્સ મીન્સ વાય એક્સ પર આધારિત છે વાય એ એક્સ પર આધારિત છે એને કહેવાય વાય બરાબર એફ ઓફ એક્સ તો બાળકો સિમ્પલી વાય એ આ વાય જે છે તે એક્સ પર આધારિત છે વાય એ એક્સ પર આધારિત છે તો જો એક્સના માપનમાં ત્રુટિ આવતી હોય એક્સના માપનમાં ત્રુટિ આવતી હોય તો એની સાપેક્ષે વાયના માપનમાં બી ત્રુટિ તો આવશે જ ને કારણ કે વાય પોતે એક્સ પર આધારિત છે એક્સના માપનમાં ત્રુટિ હોય તો વાયના માપનમાં બી ત્રુટિ આવશે જ બરાબર તો જો એક્સના માપનની ત્રુટી ડેલ્ટા એક્સ હોય તો વાયના એટલે તમને જે વિધેય આપેલું હોય એનું વિકલન ઇન્ટુ ડેલ્ટા એક્સ મતલબ કે માપનની ત્રુટી બરાબર પછી આસન મૂલ્ય તો આ તમને ત્રુટી શોધવાની કીધી હોય તો આ સૂત્ર વાપરવું પડશે એફડેસ એક્સ ડેલ્ટા એક્સ પણ આસન્ન મૂલ્ય એટલે કે અંદાજીત કિંમત શોધવાની કીધી હોય આસન્ન મૂલ્ય એટલે કે અંદાજીત કિંમત અંદાજીત કિંમત એટલે શું બાળકો તમારી મૂળ કિંમત તો આવી ગઈ અને તમને ખબર છે કે મૂળ કિંમત જે આવી એના માપનમાં કંઈ ને કંઈ ત્રુટી આવવાની જશે તો તમે ફિઝિક્સમાં બી કરતા હશો ત્રુટી જે આવતી હોય તેને પ્લસ કાં તો માઇનસ કરતા હોવ છો બાજુમાં તો તમારી ત્રુટી શું છે એફડેસ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ બરાબર તો આસનનું મૂલ્ય એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ એક્સ એટલે તમારી મૂળ કિંમત ડેલ્ટા એક્સ એટલે એક્સમાં થતો ફેરફાર બરાબર તો એ થશે એફ ઓફ એક્સ એટલે કે મૂળ કિંમત જ થઈ તમારી એફ એક્સ એટલે વિધેયની મૂળ કિંમત વધતા એફડસ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ આ પાર્ટને શું કહેવાય બાળકો ત્રુટી તો તમારે બે જ સૂત્ર યાદ રાખવાના સિમ્પલ લેંગ્વેજમાં યાદ રાખો બો એટલું ડીપમાં ઉતરવાની જરૂર નથી ત્રુટીનું સૂત્ર ડેલ્ટા વાઈ ડેલ્ટા એફએક્સ બરાબર એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ એન્ડ આસનના મૂલ્યનું સૂત્ર એફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ અહીંયા એક સિમ્બોલ કંઈ આવો વાપરા કહેવાય નિયર ઇક્વલ ટુ નિયર ઇક્વલ ટુ આશરે બરાબર એફ એક્સ પ્લસ એફડેસ એક્સ ડેલ્ટા એક્સ બરાબર હવે બીજું એક વસ્તુ યાદ રાખજો જો એક્સમાં ઘટાડો થતો હોય તો ડેલ્ટા એક્સ ડેલ્ટા એક્સ જે છે એને એને ઋણ લેવાનું બરાબર એને ઋણ લેવાનું અને એક્સમાં જો વધારો થતો હોય તો તમારો જે ડેલ્ટા એક્સ હોય તેને લેવાનું ધન એક્સ દેટ દેટ ડઝન્ટ મીન કે એવરીટાઈમ એક્સ હશે અહીંયા કોઈ બી ચલ આપેલ હોય બરાબર તમને એમ કહે કે ભાઈ સીત્રફળમાં વધારો સીત્રફળમાં થતો ફેરફાર બરાબર તો ક્ષેત્રફળમાં વધારો તો વધારો હોય તો ધન લેવાનો અને સીત્રફળમાં ઘટાડો એવું આપણું હોય તો ઋણ લેવાનું બરાબર ચાલો તો મેઇન આ બે સૂત્ર યાદ રાખજો ત્રુટીનું સૂત્ર કહે તો ત્રુટીનું સૂત્ર છે એફડેસ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ ઓકે અને વિધેયનું આસન મૂલ્યનું સૂત્ર છે એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ નિયર ઇક્વલ ટુ એફ ઓફ એક્સ પ્લસ એફ ડેસ એક્સ ઇન ડેલ્ટા એક્સ બરાબર તો બે સૂત્ર ખાસ તમારે લોકોએ યાદ રાખવાના છે આમાં બાળકો ઓકે ચાલો તો હવે આના રિલેટેડ દાખલા પર જઈએ અને હું તમને રેકમેન્ડ કરું છું હાઈલી રેકમેન્ડ કરું છું કે આ વિડીયો તમે જુઓ ત્યારે તમારી પાસે તમે પણ કેલ્ક્યુલેટર લઈને બેસો એવી આશા રાખું છું બરાબર કેલ્ક્યુલેટર સાથે હશે તો જ આ વિડીયો તમને એટલે કે આ લેક્ચર અટેન્ડ કરવાની તમને મજા આવશે બરાબર ચાલો તો બધા પોતાની પાસે કેલ્ક્યુલેટર લઈને બેસો વિડીયો પોઝ કરો અને કેલ્ક્યુલેટર લેતા આવજો ચાલો હવે ઉદાહરણ નંબર એકવીસ જુઓ વિકલનના ઉપયોગથી બાળકો વિકલનના ઉપયોગથી અંડરરૂટ થર્ટી સિક્સ પોઈન્ટ સિક્સનું આસનનું મૂલ્ય શોધો અમુક લોકો તો સર આમાં શું કરવાનું ડાયરેક્ટ સર ડાયરેક્ટ થર્ટી સિક્સ થર્ટી સિક્સ સિક્સ ને એનું રૂટ લઈ આવવાનું બાળકો સ્કવાયર રૂટ ઓફ થર્ટી સિક્સ સિક્સ અડધા લોકો આઈધી લે સર લેવો જવાબ આવી ગયો ચાલો દાખલો પૂરો અરે પણ ચોખ્ખું લખેલું છે ને વિકલનના ઉપયોગથી આપણે ચેપ્ટરનું નામ શું છે વિકલિતના ઉપયોગો તો વિકલનની મદદથી જ કમ્પલસરી વિકલન એમાં આવવું જોઈએ તો આ પ્રકારના દાખલામાં ત્રણ વસ્તુ પહેલાં નક્કી કરવાની રહેશે ત્રણ વસ્તુ બાળકો પહેલી વસ્તુ તમારે પહેલાં જે વસ્તુ જેની કિંમત શોધવાની આપી છે એ કિંમત પરથી તમારે વિધેય નક્કી કરવાનું રહેશે બીજી વસ્તુ તમારે એક્સ નક્કી કરવાનું રહેશે ત્રીજી વસ્તુ તમારે ડેલ્ટા એક્સ નક્કી કરવાનું રહેશે આ ત્રણ વસ્તુ મળી જાય પછી દાખલો કંઈ જ નથી અને એ તમારે જજ કરવું પડશે બરાબર તો સૌથી પહેલાં એફેક્સ કેવી રીતે જજ થાય તો લખી દેવાનું ધારો કે તો કે એફએક્સ કઈ રીતે જજ થાય તો તમને શોધવાનું શું કીધું છે વર્ગમૂળ વર્ગમૂળ છત્રીસ પોઈન્ટ છ બરાબર સ્ક્વેર રૂટ ઓફ થર્ટી સિક્સ પોઈન્ટ સિક્સ તો અહીંયા તમારું વિધેય છુપાયેલું કયું છે તો કે સ્ક્વેર રૂટ વર્ગમૂળ વાળું વિધેય છુપાયેલું સિમ્પલ લેંગ્વેજમાં કેવું તો કિંમતની જગ્યાએ એક્સ મૂકી દેવાનું છત્રીસ પોઈન્ટ છ છે કિંમતની જગ્યાએ એક્સ મૂકો તો તમને આની જગ્યાએ શું મળે બાળકો આમાં તમે કિંમતની જગ્યાએ એક્સ મૂકી દો માત્ર તો શું મળે તમને વર્ગમૂળ એક્સ મળે એ જ તમારું વિધેય કહેવાય તો ધારો કે વિધેય બરાબર વર્ગમૂળ એક્સ અહીંયા ગનમૂળ આપેલું હોય તો વિધેય ગનમૂળ એક્સ લઈ લેવાનું અહીંયા સ્ક્વેર આપેલો હોય તો વિધેય સ્ક્વેર એક્સ લઈ લેવાનો એક્સ સ્ક્વેર બરાબર ચાલો પછી ડિસાઇડ કરવાનું છે એક્સ બાળકો એક્સ હજી બે વસ્તુ બાકી છે એક્સ અને ડેલ્ટા એક્સ તો બાળકો એક્સ તો એ હવે આ જે તમારી કિંમત છે એના પરથી નક્કી કરવાનો એક્સ એવો લેવાનો એક્સ એવો લેવાનો કે જેનું વર્ગમૂળ તમને પ્રોપરલી જેનું વર્ગમૂળ તમને પ્રોપરલી પૂર્ણાંક સંખ્યા કોઈક મળતી હોય તો છત્રીસ પોઈન્ટ છની આજુબાજુ એવી કઈ સંખ્યા છે જેનું પરફેક્ટ સ્ક્વેર રૂટ તમને મળી જાય તો કે બધાને ખબર છત્રીસ પોઈન્ટ છ ની આજુબાજુમાં જે સંખ્યા છે જેનું સ્ક્વેર રૂટ તમે પરફેક્ટ મળી જાય એ છત્રીસ જ પોતે છે તો એક્સ બરાબર લઈ લેવાનો બાળકો છત્રીસ પણ મારે તો છત્રીસ પોઈન્ટ છ જોવે છે આ પોઈન્ટ છ બાકી તો જે બાકી રહી ગયું એ તમારે લેવું પડે બાળકો ડેલ્ટા એક્સ બરાબર ક્લીન સમજ પડી જો સૌથી પહેલાં તો જેની કિંમત શોધવાની કીધી હોય તેમાં છુપાયેલું વિધેય શોધી નાખવાનું અહીંયા સ્ક્વેર રૂટ છે તો સ્કવેર રૂટ એક્સ તમારું એફ ઓફ એક્સ થયું એક્સ તો કે છત્રીસ પોઈન્ટ છ આપેલું છે તો છત્રીસ પોઈન્ટ છમાંથી છત્રીસ પોઈન્ટ છ માંથી એની નજીક એવી સંખ્યા સિલેક્ટ કરવાની કે જેનું વર્ગમૂળ તમને પરફેક્ટ પૂર્ણાંક સંખ્યા મળતું હોય તો એ થઈ તમારી છત્રીસ અને એ સિવાય પોઈન્ટ જે બૈચું છત્રીસ પોઈન્ટ છમાંથી છત્રીસ તો આવી ગયો પણ આ પાછળના પોઈન્ટ છનું શું તો છત્રીસ પોઈન્ટ છ તમારે મેળવવું હોય તો છત્રીસમાં પોઈન્ટ છ ઉમેરવો પડે ને તો ડેલ્ટા એક્સ બરાબર પોઈન્ટ છ લઈ લેવાનો તો આ પહેલું સ્ટેપ તમારું પૂરું ચેપ્ટરનું નામ છે વિકલિતના ઉપયોગો એટલે વિકલન લેવું પડે બરાબર તો નેક્સ્ટ સ્ટેપ હવે વિકલન એટલે કે એફડેસ એક્સ તો બાળકો આનું વિકલન એમ જોવા જઈએ તો આને આવી રીતે લખી શકાય એક્સની વન બાય ટુ બાળકો વિકલન એટલે કે ઘાત આગળ એક ઘાત ઓછી એટલે કે વન બાય ટુ એક્સ રેસ ટુ માઇનસ હાફ ઓકે સો આને આ થશે તમારું વન ઓપોઈન્ટ ટુ સ્ક્વેર રૂટ ઓફ એક્સ તો આ તમારો શું થઈ ગયો બાળકો એફ ડેસ એક્સ થઈ ગયો ઓકે સ્ટેપ યાદ રહ્યા પહેલાં એફ ઓફ એક્સ નક્કી કરવાનો એક્સ નક્કી કરવાનો ડેલ્ટા એક્સ નક્કી કરવાનો ચેપ્ટરનું નામ વિકલિતના ઉપયોગો તો વિકલન શોધી નાખવાનું ઓકે ક્લિયર આટલી વસ્તુ બધાને હવે આપણું ઓરિજિનલ સૂત્ર આપણે આસનના મૂલ્ય શોધવાનું છે બાળકો તો આસનના મૂલ્યનું સૂત્ર આપણી પાસે આ છે જ એફ ઓફ એક્સ પ્લસ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ પ્લસ એક્સ ઇન્ટુ એક્સ તો એ સૂત્રને યાદ કરવાનું બરાબર સો એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ પ્લસ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ હવે તમારી પાસે એક્સ ડેલ્ટા એક્સ બધી કિંમતો છે તમારી પાસે બાળકો છે જ ને તો એ બધી કિંમતો આમાં મૂકી દેવાની તો એક્સ બરાબર છે તમારો થર્ટી સિક્સ ડેલ્ટા એક્સ બાળકો ડેલ્ટા એક્સ છે તમારો પોઈન્ટ સિક્સ એફ ઓફ એક્સ તો એક્સની જગ્યાએ છે તમારો થર્ટી સિક્સ એફડેસ એક્સ એફડેસ થર્ટી સિક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ ડેલ્ટા એક્સ છે તમારો ઝીરો બધી કિંમતો મુકાઈ ગઈ ચાલો એફડેસ થર્ટી સિક્સ બાળકો જ એફ ઓફ એક્સ બરાબર વર્ગમૂળ એક્સ તો એફડેસ થર્ટી સિક્સ શું થશે વર્ગમૂળ થર્ટી સિક્સ પ્લસ એફડેસ થર્ટી સિક્સ એક્સ આ છે એફડેસ થર્ટી સિક્સ એટલે આમાં એક્સની જગ્યાએ થર્ટી સિક્સ મૂકવાનો છે તો આમાં એક્સની જગ્યાએ થર્ટી સિક્સ મૂકો આમાં અહીંયા તો અહીંયા એક્સની જગ્યાએ થર્ટી સિક્સ મૂકી દીધો બાજુમાં છે પોઈન્ટ છ ઓકે ચાલો બાળકો વર્ગમૂળ છત્રીસ થશે છ પ્લસ વન અપોઈન્ટ ટુ ઇન્ટુ વર્ગમૂળ છત્રીસ અહીંયા પણ છ ઇન્ટુ ઝીરો પોઈન્ટ સિક્સ ઓકે સો સિક્સ પ્લસ પોઈન્ટ સિક્સ બાય ટ્વેલ્વ બરાબર સિક્સ પ્લસ પોઈન્ટ સિક્સ બાય ટ્વેલ્વ બરાબર કેલ્સી પર પોઈન્ટ સિક્સ ડિવાઈડ બાય પોઈન્ટ સિક્સ ડિવાઈડ બાય ટ્વેલ્વ તો ઝીરો પોઈન્ટ ઝીરો 5 મળશે આનો આન્સર બરાબર તો સિક્સ પ્લસ ઝીરો ઝીરો બરાબર તો આ બેનું એડિશન કરશો તો તમારો ફાઇનલ આન્સર મળશે સિક્સ ઝીરો હવે તમે કેલ્સી પર ક્રોસ વેરિફિકેશન કરો કે સ્કવેર રૂટ ઓફ થર્ટી સિક્સ સિક્સ સ્ક્વેર રૂટ ઓફ થર્ટી સિક્સ સિક્સ તો એ તમને મળશે જુઓ સેમ સિક્સ સિક્સ પોઈન્ટ ઝીરો ફોર નાઇન રીતે જોવા જઈએ તો અહીંયા ફોર નાઇન આ ફાઇવ ઝીરો જ કહેવાય તો સેમ એવું જ છે પાછળ સાત છે સાત આ પાંચથી મોટી સંખ્યા હોય તો યાદ કરો આગળ એક ઉમેરી દેતા તો અહીંયા તમારા ઓગણપચાસમાં એક ઉમેરો તો પચાસ થઈ જશે તો આ જ કિંમત આવે છે તો આ દાખલો ગણો એટલે કેલ્સી પર એક વખત ક્રોસ વેરિફિકેશન બી કરી દેવાનો કે ભાઈ નિયર ઇક્વલ એ એમ નથી કહેતો કે સેમ આવવો જોઈએ નિયર ઇક્વલ આન્સર આવશે એવરી ટાઈમ બરાબર એક્ઝેક્ટ સેમ કોઈ વાર જ આવે બરાબર ઓલમોસ્ટ નિયર ઇક્વલને બીજું તમે સાદા કેલ્સીમાં કરશો તો ચાર દશાંશ સ્થળ સુધીની સંખ્યા લેવાની પોઈન્ટ પછીના ચાર ડિજિટ લઈ લેવાના કોઈ બી આમાં જેમ કે મેં આનો ભાગાકાર કર્યો તો આમાં તો સાદો આવો જવાબ આવી ગયો પણ દર ફેરી આવો સિમ્પલ જવાબ નહીં આવશે બરાબર આવો મોટા જવાબ આવવાની શક્યતા છે તો તમારે યાદ રાખવાનું કેલ્સીમાં ડેસિમલ પોઈન્ટ પછી ડેસિમલ પોઈન્ટ પછીના વન ટુ થ્રી એન્ડ ફોર ચાર ડિજિટ તમારે બધે લખવાના તો દાખલામાં એટલી એરર આવશે નહીં ઓકે ક્લિયર તો આ તમારો પહેલો દાખલો આસનના મૂલ્યનો થઈ ગયો ચાલો બીજું વિકલનના ઉપયોગથી પચીસની વન થર્ડનું આસનનું મૂલ્ય શોધો બાળકો સૌથી પહેલાં સૌથી પહેલું અને સૌથી અગત્યનું એ જ છે કે ત્રણ વસ્તુ નક્કી કરવાની કઈ ત્રણ વસ્તુ નક્કી કરવાની તો કે એફ ઓફ એક્સ એક્સ એન્ડ ડેલ્ટા એક્સ બાળકો આમાં એફ ઓફ એક્સ તમારો શું થશે તો પચીસની વન થર્ડ મેં તમને કીધેલું કિંમતની જગ્યાએ એક્સને વિચારવાનો સો એક્સની વન થર્ડ બાળકો તો તમારું વિધેય નક્કી થઈ ગયું એક્સની વન થર્ડ હવે એક્સ શોધવાનો એક્સની કિંમત એવી લેવાની કે જેને આમાં મૂકવાથી તમને કોઈ પૂર્ણાંક સંખ્યા મળતી હોય તો બાળકો પચીસની નજીક પચીસની નજીક એવી કઈ સંખ્યા છે પાછું બોલું છું પચીસથી નજીક એવી કઈ સંખ્યા છે જેનું ઘનમૂળ વન થર્ડ એટલે શું કહેવાય બાળકો ઘનમૂળ તો પચીસની નજીક એવી કઈ સંખ્યા છે પચીસની નજીક એવી કઈ સંખ્યા છે જેનું ઘનમૂળ પચીસની નજીક એવી કઈ સંખ્યા છે જેનું ઘનમૂળ તમને પરફેક્ટ પૂર્ણાંક સંખ્યા મળે તો બધાને ખબર પચીસથી નજીક પચીસથી નજીક જે સંખ્યા છે એ સત્યાવીસ છે કારણ કે સત્યાવીસનું પરફેક્ટ ઘનમૂળ તમને મળી જશે ત્રણ તો તમારે એક્સ બરાબર શું લેવો પડે સત્યાવીસ હવે ખાસ ધ્યાન રાખો ભાઈ સત્યાવીસ લઈ લીધો પણ આપણે તો પચીસ જોઈએ છે આગળ કેવું હતું અહીંયા છત્રીસ લઈ લીધો અને બાકી જે બચેલો પોઈન્ટ છો એ ડેલ્ટા એક્સ લઈ લીધેલો પણ આમાં તો સત્તાવીસ લીધેલો બાકી શું બચ્યું જે છે એના કરતાં વધારે લીધું તો બાળકો સત્તાવીસનું પચીસ કરવાનું છે તો ડેલ્ટા એક્સ તમારે કેટલો લેવો પડે માઇનસ બે તો સત્તાવીસ માઇનસ બે તો પચીસ આવી જશે તો આ રીતે ડેલ્ટા એક્સ માઇનસ બી આવશે જ્યારે તમે અહીંયાની કિંમત જે હોય એના કરતાં મોટી કિંમત લેવો ત્યારે ડેલ્ટા એક્સ અહીંયા તમારે માઇનસ ડેલ્ટા એક્સ શું કરે આને સેટ કરીને આની કિંમતની નજીક લાવી દઈ બરાબર ક્લિયર ચાલો નેક્સ્ટ સ્ટેપ તો કે ચેપ્ટરના નામ પ્રમાણે વિકલન તો હવે એફ ડેસ એક્સ બરાબર ડી બાય ડીએક્સ ઓફ એક્સની વન થર્ડ આગળ એક ગાત ઓછી વન થર્ડ આગળ એક્સની માઇનસ ટુ થર્ડ બરાબર એક્સની માઇનસ ટુ તો આ તમારું એફડેસ એક્સ થયું હવે આસન્ન મૂલ્યનું સૂત્ર એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ બરાબર એફ ઓફ એક્સ પ્લસ એફડેસ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ એફ ઓફ એક્સ ચાલો એક્સ પ્લસ ડેલ્ટા એક્સ એક્સ શું છે તમારો ટવેન્ટી સેવન डेल्टा एक्स शू है तमो माइनस टू बराबर तो अँ एक्स ट्वेंटी सैवन मूको एफ डेस ट्वेंटी सैवन ओके डेल्टा एक्स एट के माइनस टू बराबर चलो एफ ऑफ ट्वेंटी सैवन बराबर ट्वेंटी सैवन सो ट्वेंटी सेवननी वन थर्ड एफ डेस ट्वेंटी सैवन तो वन थर्ड ट्वेंटी सेवननी माइनस टू थर्ड इंटू माइनस टू બાળકો ટ્વેન્ટી સેવનની વન થર્ડ બાળકો સત્યાવીસ એટલે શું કહેવાય ત્રણનો ગન ની વન થર્ડ પ્લસ વન થર્ડ અહીંયા બી અંદર લખી દો ત્રણનો ગન ની માઇનસ ટુ થર્ડ અહીંયા માઇનસ બે બાળકો ત્રણનો ગન ને વન થર્ડ વન થર્ડ ને થ્રી કેન્સલ થશે તો અહીંયા બચશે શું બાળકો ત્રણ વત્તા વન થર્ડ અહીંયા બી ત્રણ ને ત્રણ કેન્સલ થશે તો ત્રણની માઇનસ બે ઘાત રહેશે બરાબર ત્રણની માઇનસ ત્રણ ને ત્રણ કેન્સલ તો ત્રણની માઇનસ બે ઘાત બાજુમાં ઇન્ટુ માઇનસ ટુ બરાબર સો થ્રી માઇનસ ટુ બાય થ્રી ત્રણનો ત્રણની માઇનસ બે ઘાત એટલે એકના છેદમાં નવ થશે બાળકો શું થશે એકના છેદમાં નવ સો થ્રી માઇનસ ટુ બાય ટ્વેન્ટી સેવન બરાબર એલસી સો ટુ ડિવાઈડ બાય ટ્વેન્ટી સેવન સો ડેટ ઇઝ ઝીરો પોઈન્ટ ઝીરો સેવન ફોર ઝીરો બરાબર ઝીરો પછી બાળકો જો અહીંયા જુઓ ઝીરો પછી સાત છે તો સાત છે પાંચથી મોટી એટલે અહીંયા આપણે ઝીરોનો વન કરી નાખીએ બરાબર તો થશે શું ઝીરો પોઈન્ટ ઝીરો સેવન ફોર વન ચાર ડિજિટ લેવાના બરાબર તો શું આવ્યું ભાગાકાર થ્રી માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો સેવન ફોર વન બરાબર ચાલો સબટ્રેક્શન કરીએ થ્રી માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો સેવન ફોર વન બરાબર તો એ આવ્યું તમારું ટુ પોઈન્ટ ટુ સોરી થ્રી માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો સેવન ફોર વન સો ડેટ ઇઝ ટુ પોઈન્ટ નાઇન ટુ ફાઈવ નાઇન તો આ તમારું આસનનું મૂલ્ય આવ્યું ક્રોસ વેરીફાઈ કરીએ સો સ્ક્વાયર રૂટ ઓફ સોરી ક્યુબ રૂટ ઓફ તો ક્યુબ રૂટ ઓફ ટ્વેન્ટી

ચલો તો આ દાખલો આપણે ટ્રાય કરીએ તો બાળકો અહીં એફ તો આપી જ દીધેલું તમારે નક્કી કરવાનું છે જ નહીં એફ ઓફ પ્યોર આપી જ દીધેલું છે કે આ તમારું એફ ઓફેક્સ દેટ્સ ઇટ જે નક્કી કરવાનું છે એ તમારે એક્સ અને ડેલ્ટા એક્સ નક્કી કરવાનું તો ક્લિયરલી દેખાય આવે થ્રી પોઈન્ટ ઝીરો ટુ છે તો એક્સ પ્યોર પૂર્ણાંક કયો આવશે આની નજીક તો ત્રણ આની નજીકનો સૌથી પ્યોર પૂર્ણાંક રહેશે અને ડેલ્ટા એક્સ શું લેવો પડે બાળકો વધ જે બચું તે બરાબર નેક્સ્ટ સ્ટેપ તો કે વિકલન ડેસ એક્સ બરાબર એક્સ સ્ક્વેરનું વિકલન થશે ટુ એક્સ બરાબર તો આ થશે સિક્સ એક્સ ફાઇવ એક્સનું વિકલન થશે ફાઇવ ને થ્રીનું વિકલન થશે ઝીરો તો આ તમને મળ્યું એફ ડેસ એક્સ હવે એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ એફ ઓફ એક્સ પ્લસ ડેસ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ બરાબર આ તમારું આ રીતે ફોર્મ્યુલા છે આસનના મૂલ્યની ચાલો એક્સ તમારો શું છે તો કે ત્રણ ડેલ્ટા એક્સ તમારો શું છે ઝીરો પોઈન્ટ ઝીરો ટુ એફ ઓફ એક્સ એટલે કે એફ ઓફ થ્રી એક્સ એટલે કે એફડેસ થ્રી ડેલ્ટા એક્સ તો ડેટ ઇઝ ઝીરો ઝીરો ટુ ઓકે ચાલો એફ ઓફ થ્રી બાળકો એફ ઓફ થ્રી તો આમાં થ્રી મૂકવો પડે તો આમાં થ્રી મૂકો અહીંયા ત્રણનો વર્ગ નવ નવ તારીખ થશે સત્યાવીસ અહીંયા થ્રી મૂકો તો અહીંયા થઈ જશે પંદર અહીંયા બાજુમાં તો પ્લસ થ્રી છે જ પ્લસ એફ ડેસ થ્રી સો અહીંયા થ્રી મૂકો તો થઈ જશે બાળકો આવું જ અઢાર વત્તા પાંચ ઇન્ટુ ઝીરો પોઈન્ટ ઝીરો ટુ બરાબર ચાલો સો ટ્વેન્ટી સેવન प्लस फिफ्टीन प्लस थ्री बराबर फोर्टी फाइव तो अँ ते आ फोर्टी फाइव प्लस एटीन प्लस फाइव डेट इज ट्वेंटी थ्री इंटू जीरो टू सो ट्वेंटी थ्री इंटू जीरो टू तो जीरो पॉइंट फोर्टी सो फोर्टी फाइव प्लस जीरो पॉइंट फोर्टी सिक्स सो फोर्टी फाइव पॉइंट फोर्टी સિક્સ આ તમને મળ્યું એફ ઓફ થ્રી પ્લસ ઝીરો પોઈન્ટ ઝીરો ટુ ઓકે તો આ તમારું અંદાજિત કિંમત આની આવી ગઈ ઓકે ચલો હવે એપ્લિકેશન ટાઈપ દાખલો બરાબર ઉપયોગ એટલે કે પ્રોપરલી વ્યવહારિક દાખલો કે જેનો આ આસનનો મૂલ્ય રિયલ લાઇફમાં કાં યુઝ થાય જો સમઘનની બાજુની લંબાઈ એક્સ મીટર હોય તો તમને અહીંયા પહેલાં તો ઓબ્જેક્ટ મળી ગયો કયો ઓબ્જેક્ટ છે તમારી પાસે સમગન અહીં માટે બરાબર શું બાજુની લંબાઈ કેટલી તો કે અહી સમઘનની બાજુની લંબાઈ એક્સ મીટર હોય તથા તેની બાજુની લંબાઈમાં બે ટકાનો વધારો થતો હોય બાળકો આજ બહુ ઇમ્પોર્ટન્ટ છે હવે વધારો એટલે ફેરફાર ને ફેરફાર એટલે ત્રુટી તો આ તેની બાજુની લંબાઈ બાજુની લંબાઈ એક્સ છે અને બાજુની લંબાઈમાં વધારો એટલે કે બાજુની લંબાઈ એટલે કે એક્સમાં થતો વધારો એનો મતલબ એક્સમાં થતો ફેરફાર કેટલો આપેલો બે ટકા તો બાળકો બાજુની લંબાઈમાં થતો ફેરફાર એનો મતલબ તમને આ જે લાઇન આપી છે એ કહેવાય તમારો ડેલ્ટા એક્સ આપણે થિયરીમાં હમણાં જ ભણી ગયા ડેલ્ટા એક્સનો મતલબ એક્સના માપનની ત્રુટી અથવા તો એક્સમાં થતો ફેરફાર અને આ ફેરફાર વધારો હોઈ શકે કે ઘટાડો પણ હોઈ શકે ફેરફારનો મતલબ શું વધારો કાં તો ઘટાડો ઓકે ચાલો તો અહીંયા એવું જ કંઈક છે બાળકો તો ડેલ્ટા એક્સ તમારો શું છે તો કે એક્સમાં બાજુની લંબાઈમાં બે ટકાનો વધારો થતો હોય એટલે કે ડેલ્ટા એક્સ બરાબર શું થશે ખબર એક્સના બે ટકા બાળકો એક્સના બે ટકા બરાબર બે ટકા એટલે સો વડે ભાગવું પડે એટલે એ થશે તમારું ટુ એક્સ ડિવાઈડ બાય હેડ્રેડ તો તમને આ શું મળ્યું ડેલ્ટા એક્સ તો તેના ઘનફળમાં થતો ફેરફાર બાળકો સમઘનનું ઘનફળ બાળકો સમઘનના ઘનફળમાં થતો ફેરફાર સમઘનનું ઘનફળ એટલે વી ને એમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા વી તમારે શોધવાનો છે બરાબર જેટલી વિગત આપેલી એટલી વિગત લખી દીધી બાળકો આમાં કશે એવું નહીં વાપરો કે આસનનું મૂલ્ય શોધો બાળકો આમાં એવું નહીં વાપરું કે આસન્ન મૂલ્ય શોધો આમાં એવું વાપરું કે ઘનફળમાં થતો ફેરફાર શોધો અને ઘનફળમાં થતો ફેરફાર એટલે એક રીતે કહેવાય એને ઘનફળની ત્રુટી અને ઘનફળની ત્રુટી એટલે એનો જ સંકેત થાય ડેલ્ટા વિ તો આમાં આસન્ન મૂલ્યનું સૂત્ર નહીં આવશે બાળકો યાદ રાખો મેં તમને બે સૂત્ર યાદ રાખવાના કીધેલા એક તમારું આ સૂત્ર જે તમારું ત્રુટીનું સૂત્ર થાય અને બીજું એક આ સૂત્ર જે તમારા આસન મૂલ્યનું સૂત્ર થાય આ દાખલામાં એવું નહીં કીધું કે આસન મૂલ્ય શોધો આ દાખલામાં એવું કીધું કે ત્રુટી શોધવાની છે આ દાખલામાં શું શોધવાનું કીધું છે ત્રુટી તો ત્રુટીમાં આવું સૂત્ર આવે એક વિકલન આવે ને બાજુમાં કંઈ ડેલ્ટા એક્સ આવે પણ આ સૂત્ર ખાલી દિમાગમાં રાખો હું તમને બહુ જ સિમ્પલ લેંગ્વેજમાં આનું સૂત્ર કેવી રીતે બને એ તમને શીખવાડી દઉં બરાબર જે શોધવાનું છે એને ધ્યાને રાખો ખાલી શોધવાનું શું છે તો કે ઘનફળમાં થતો ફેરફાર એટલે કે ઘનફળની ત્રુટી એટલે કે ડેલ્ટા વી શોધવાનો તો જે શોધવાનો છે ને એ લખી દો શું શોધવાનું ડેલ્ટા વી સો ડેલ્ટા વી લખો તો બાળકો ડેલ્ટા વી અહીંયા લખો તો અહીંયા લખવાનું ડીવી બરાબર અહીંયા શું લખવાનું ડીવી બરાબર ડેલ્ટા વી લખો તો અહીંયા શું લખવાનું ડીવી એ સિવાય શું આપેલું છે તો કે એક્સ અને ડેલ્ટા એક્સ આપેલું છે તો છેદમાં લખી દેવાનું ડીએક્સ અને અહીંયા છેદમાં જે ડીએક્સ આવે એને અહીંયા એક્સ આવ્યો તો બાજુમાં લખવાનું ડેલ્ટા એક્સ ચાલો પાછું સમજાવું છું જે શોધવાનું છે ડેલ્ટા વી શોધવાનું એટલે કે ઘનફળની ત્રુટી શોધવાની એટલે ઘનફળના માપમાં થતો ફેરફાર શોધવાનો તો જે શોધવાનું તે લખવાનું તો અહીંયા ડેલ્ટા વી લખો તો અહીંયા જે લખ્યો હોય ડેલ્ટા વી હોય તો ડીવી લખવાનું ડેલ્ટા એક્સ હોય તો ડેલ્ટા એક્સ ડીએક્સ લખવાનું ડેલ્ટા વાય હોય તો ડીવાય લખવાનું બરાબર ડેલ્ટા એસ હોય તો ડીએસ લખવાનું બરાબર તો ડેલ્ટા વી છે તો ડીવી લખવાનું એ સિવાય બીજો કયો ચલ કયો પેરામીટર તમને આપેલો છે તો કે એક્સ તો ડીવી લખ્યું તો છેદમાં ડીએક્સ લખી દેવાનું અહીંયા ડીએક્સ તો બાજુમાં એનો ડેલ્ટા એક્સ લખવાનો અહીંયા કંઈ બીજું આવે કે ડીઠીટા આવે તો ડેલ્ટા ઠીટા ડીટી આવે ડેલ્ટા ટી ઓકે ખબર પડી સૂત્ર બનાવવાની ઓલવેઝ આ રીતે જ સૂત્ર બનાવવાનું યાદ રાખજો જો થિયોકલ સૂત્ર પરથી કરવા જશો ને તો તમે ગોળ ગોળ ફર્યા કરશો એમાં બરાબર ને જવાબ આવશે નહીં બરાબર ચાલો ચાલો આ સૂત્રમાં તમારે ડેલ્ટા વિ તો શોધવાનો છે તમારી પાસે ડેલ્ટા એક્સ છે શું છે એક્સના બે ટકા એટલે કે ટુ એક્સ બાય હંડ્રેડ પણ ડીવી બાય નથી શોધી નાખીએ અને એને આપી દો સમીકરણ નંબર એક હવે ડીવી બાય ડીએક્સ શોધો તો વી તો સમઘન વી એટલે શું છે સમઘનનું ઘનફળ તો બાળકો સમઘનનું ઘનફળનું સૂત્ર યાદ હોય તો એ છે તમારું વી બરાબર એક્સક્યુબ બરાબર આપણે શોધવાનું ડીવી બાય ડીએક્સ સો આના પરથી ડીવી બાય ડીએક્સ થશે થ્રી એક્સ સ્ક્વેર આમ સમીકરણ એક પરથી ડેલ્ટા v બરાબર ડીવી બાય ડીએક્સ ઇન્ટુ ડેલ્ટા x ડીવી બાયક્સ તમે લઈ આવ્યા છો થ્રી એક્સ અને ડેલ્ટા એક્સ તમારી પાસે છે ટુ એક્સ અપોન બરાબર તો ઓવરઓલ થશે બાળકો આ સિક્સ એક્સ સ્ક્વેર સિક્સ સોરી સિક્સ એક્સ ક્યુબ અપોન હંડ્રેડ બરાબર હજી બેની ભાગ ચલાવો તો થ્રી એક્સ ક્યુબ બાય ફિફ્ટી બરાબર ડેલ્ટા વી વી એટલે ઘનફળ એટલે યુનિટ રહેશે મીટર ક્યુબ એટલે આ તમારો આવી ગયો આમ ઘનફળમાં થ્રી એક્સ ક્યુબ બાય મીટર ક્યુબ જેટલો ફેરફાર થશે બરાબર આટલો તમારો ફેરફાર થશે ચાલો આગળ હજી જોઈએ આવી ટાઈપનો એકાદ દાખલો હશે જ યસ છે તો ગોલકની વાત કરી છે બાળકો અહીંયા ગોલકની ત્રિજ્યાના માપનમાં ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ સેન્ટીમીટર બાળકો પહેલાં તો તમને ઓબ્જેક્ટ મળી ગયો કયો ઓબ્જેક્ટ છે તો ગોલક તો અહીં ગોલક માટે ગોલકની ત્રિજ્યાના ગોલકની ત્રિજ્યાના માપનમાં ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ સેન્ટીમીટરની ત્રુટી રહી ગયેલ છે બાળકો ગોલકની ત્રિજ્યા એટલે આર ને ત્રિજ્યાના માપનની ત્રુટી એટલે કે એને કહેવાય ડેલ્ટા આર ડેલ્ટા આર કેટલો રહી ગયો છે ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ સેન્ટીમીટર બાળકો તમને વિગત ઓળખતાના રીતે લખતા આવડી જાય ને પછી તો દાખલો બહુ જ સિમ્પલ છે તો ગોલકના ત્રિજ્યાના માપનમાં ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ સેન્ટીમીટરની ત્રુટી રહી ગયેલ છે ધેટ મીન્સ ડેલ્ટા આર બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ સેન્ટીમીટર જો ગોલકની ત્રિજ્યા નવ સેન્ટીમીટર એટલે કે આર બરાબર નવ સેન્ટીમીટર માપવામાં આવી હોય તો ગોલકના ઘનફળમાં તો ગોલકના ઘનફળના માપનમાં આશરે કેટલી ત્રુટી પ્રવેશે છે બાળકો ગોલકનું ઘનફળ એટલે વી અને એના માપનની ત્રુટી એટલે ડેલ્ટા વી જે તમારે શોધવાની રહેશે બરાબર ડેલ્ટા વી તમારે શોધવાની રહેશે ચાલો તો જે શોધવાનું છે તે અહીંયા લખો ડેલ્ટા વી બરાબર ડેલ્ટા વી શોધવાનો છે ડેલ્ટા વી અહીંયા લખો બરાબર ડેલ્ટા વી અહીંયા તો સામે લખવાનું એનું જ ડી વી એ સિવાય કયો પેરામીટર છે ડેલ્ટા આર છે તો ડી વી ના છેદમાં લખવાનું સેમ ડી અહીંયા ડી લખ્યું તો એનો ડેલ્ટા આર લખવાનો અહીંયા બાજુમાં યાદ રહી ગયું જે શોધવાનો તે અહીંયા લખવાનો ડેલ્ટા વી લખો તો સામે એનો જ સેમ ટુ સેમ ડીવી આવે એ સિવાય જે પેરામીટર હોય તે આના છેદમાં આવે છેદમાં ડીઆર તો બાજુમાં ડેલ્ટા આર પણ આમાં તમારી પાસે ડીવી બાય ડીઆર નથી તો ચાલો એ શોધવા જઈએ હવે વી શું છે બાળકો તો કે વી તમારા ગોલકનું ઘનફળ છે તો હવે ગોલકનું ઘનફળ વી બરાબર તો કે બધાને ખબર ગોલકનું ઘનફળ તો ફોર બાય થ્રી પાય આર ક્યુબ બરાબર આપણે શોધવાનું છે ડીવી બાય ડીઆર સો ડીવી બાય ડીઆર થશે તમારું ફોર બાય થ્રી પાય ડીઆર ઓફ મેં અછ કાઢી નાખ્યા છે બરાબર સો ફોર બાય થ્રી પાર આરક્યુબનું વિકલન થશે થ્રી આર સ્કવેર થ્રી થ્રી કેન્સલ સો એ થશે તમારું ફોર પાય આર સ્ક્વેર આ તમારું શું થશે ભાઈ ડીવી બાય હવે સમીકરણ એક

ચાલો તો મલ્ટીપ્લાય કરીએ અને ચાર ગુણ્યા 9 વર્ગ એટલે એટી વન મલ્ટિપ્લાય બાય ઝીરો પોઈન્ટ ઝીરો થ્રી તો એ તમારો આવ્યો નાઇન પોઈન્ટ સેવન્ટી ટુ ઇન્ટુ ફાય અહીંયા છે તમારો ડેલ્ટા વી વીનો એકમ થશે બાળકો બધું સેન્ટીમીટરમાં છે તો અહીંયા આવશે સેન્ટીમીટર ક્યુબ તો આ પાછળની લાઈન પ્રમાણે જવાબ લખવાનો તો ગોલકના ગનફળના માપનમાં આશરે કેટલી ત્રુટી પ્રવેશે તો આટલી ત્રુટી આમ ગોલકના ગનફળના માપનમાં આવતી ત્રુટી માપનમાં આવતી ત્રુટી નાઇન પોઈન્ટ સેવન્ટી ટુ ફાય સેન્ટીમીટર ક્યુબ સી છ સ્વાદ્યાય છ પોઈન્ટ ચાર બરાબર સેમ એવી જ ટાઈપના દાખલાઓ આવશે તો પચીસ પોઈન્ટ ત્રણ બરાબર બાળકો સ્ક્વેર સ્ક્વેરુડમાં આવી જ ટાઈપનો દાખલો તમને યાદ હોય તો આપણે હમણાં થોડીવાર વાર પહેલાં જ જોઈ ગયા ઉદાહરણમાં કંઈ વાંધો નહીં પાછો કરીએ બરાબર ધારો કે હું તમને અડધે સુધી લાવીને તમને આપી દઈશ ધારો કે બાળકો ત્રણ વસ્તુ નક્કી કરવાની પહેલું તો બાળકો આસન ન મૂલ્ય શોધવાનું છે હવે આ સૂત્ર નહીં લગાવવાનું આસન ન મૂલ્યનું સૂત્ર લગાવવાનું છે ચાલો તો એક્સ તો આના પરથી બધાને ખબર એફઓએફએક્સ અંડરું ટેક્સ લેવો પડશે પચીસ પોઈન્ટ ત્રણની નજીક પચીસ પોઈન્ટ ત્રણની નજીક એવી કઈ સંખ્યા જેની પૂર્ણાંક વર્ગમૂળ મળે તો બધાને ખબર એ છે પચીસ પણ મારે તો પચીસ પોઈન્ટ ત્રણ જોઈએ તો ડેલ્ટા એક્સ કેટલો લેવો પડશે પોઈન્ટ ત્રણ લેવો પડશે તો એફએક્સ એક્સ અને ડેલ્ટા એક્સ મળ્યો નેક્સ્ટ સ્ટેપ બધાને ખબર ચેપ્ટરનું નામ વિકલિતના ઉપયોગો તો વિકલન લેવું પડે ડી બાય એક્સ ઓફ એક્સ ટુ વન બાય ટુ ઘાત આગળ એ ઘાત ઓછી સો વન અપોન્ટ ટુ રૂટ એક્સ બરાબર નેક્સ્ટ તો કે બધાને ખબર એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ જેનું સૂત્ર છે એફ ઓફ એક્સ પ્લસ એક્સ ઇન્ટુ એક્સ ઓકે આમાં હવે બધી કિંમત તમારે મૂકી દેવાની હવે તો આગળ કેલ્ક્યુલેટરનો જ કમાલ છે ઓકે ક્લિયર ચલો આગળ સેમ આ દાખલો તો કે આ દાખલામાં હું માત્ર ત્રણ જ લાઇન લખીશ કઈ ત્રણ લાઇન આ ત્રણ લાઇન એફ ઓફ એક્સ એક્સ એન્ડ ડેલ્ટા એક્સ તો બાળકો આમાં એફ એક્સ શું થશે વર્ગમૂળ એક્સ થશે એક્સ શું થશે ફોર્ટી નાઇન થશે ડેલ્ટા એક્સ 0.5 ફાઈ ઓકે સેમ આની જેમ આ દાખલો આગળ તમારે સેલ્ફ પ્રેક્ટિસમાં કરવાનો રહેશે આગળ જોઈએ વર્ગમૂળમાં પોઈન્ટ છ તો ધારો કે ત્રણ વસ્તુ એફ ઓફ એક્સ એક્સ એન્ડ ડેલ્ટા એક્સ ઓકે એફ તો એફ એક્સ તમારો થશે વર્ગમૂળ એક્સ એક્સ તમારો થશે એક્સ શું થશે તો કે પોઈન્ટ છની નજીક એવી કઈ સંખ્યા છે જેનું પરફેક્ટ વર્ગમૂળ તમે શોધી શકો છો તો બાળકો આમાં પોઈન્ટ ભૂલી જાઓ છની નજીક એવી કઈ સંખ્યા છે જેનું પરફેક્ટ વર્ગમૂળ મળે તો તમે કહેશો સર એક તો ચાર આવે ને બીજું તો નવ આવે પણ ચાર છથી વધારે નજીક છે બરાબર નવની વચ્ચે નવ અને છની વચ્ચે ત્રણનો ગેપ છે ચાર અને છની વચ્ચે બેનો ગેપ છે તો તમારો એક્સ અહીંયા ડિસાઇડ થઈ ગયો પોઈન્ટ ચાર પણ મારે તો પોઈન્ટ છ કરવાનો છે તો ડેલ્ટા એક શું થશે બાળકો પોઈન્ટ ટુ બરાબર પડે છે સમજ ઓકે આ સિવાય જો આને વ્યવસ્થિત બી વિચારીએ ચારનો વર્ગ સોળ પચીસ છત્રીસ ઓગણપચાસ ચોસઠ ઓકે તો અહીંયા એમ માની લો કે ઝીરો પોઈન્ટ સાહીઠ છે તો સાહીઠની નજીક એવી કઈ સંખ્યા જેનું પરફેક્ટ સ્ક્વેર રૂટ તમને મળે તો સાઈઠની નજીક બધાને ખબર પોઈન્ટ ચોસઠ છે તો અહીંયા તમે લઈ લો આની ઝીરો પોઈન્ટ બરાબર અહીંયા આમાં છે ને ત્રુટી વધારે આવશે બીજું કંઈ નહીં બરાબર કારણ કે પોઈન્ટ ચાર અહીંયા મેં પહેલાં લીધેલો પોઈન્ટ ચાર અને પોઈન્ટ બે બરાબર તો બે વચ્ચેનો ગેપ જ જોવો નહીં પોઈન્ટ નો ગેપ છે બરાબર ગેપ નાનો હોવો જોઈએ ઝીરો પોઈન્ટ બરાબર અહીંયા સાઈઠ અહીંયા પાછળ કંઈ નહીં હતું તો સાઈઠ લેવાય બરાબર તો ઝીરો પોઈન્ટ ચોંસઠ કેમ વર્ગમૂળ તમને આઠ મળે પણ મારે તો ઝીરો પોઈન્ટ છે તો ઝીરો પોઈન્ટ ચોસઠ લીધો બાળકો અને મારે ઝીરો પોઈન્ટ કરવો તો માઇનસ પહેલાં તો આવશે માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો ફોર ઝીરો પોઈન્ટ સાઈઠ હતો મેં લીધો ઝીરો પોઈન્ટ ચોસઠ બરાબર તો મારે લેવો પડશે માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો ફોર શું લેવું પડશે માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો ફોર ઓકે તો ત્રણ વસ્તુ ડિસાઇડ થઈ ગઈ ચાલો હવે નેક્સ્ટ સ્ટેપ એફડેસ એક્સ તો કે બધાને ખબર એફડેસ એક્સ એટલે ડી બાય ઓફ એક્સની વન બાય ટુ बराबर घात आग एक घात ओ बनो टू स्क्वायर रूट ऑफ एक्स एफ ऑफ एक्स प्लस डेल्टा एक्स बराबर एफ ऑफ एक्स प्लस एफ डस एक्स इंटू डेल्टा एक्स ओके चलो आ दाखिल है वो नहीं एक्स तो एक्स से पॉइंट चौसठ डेल्टा x माइनस जीरो पॉइंट चार ઇક્વલ ટુ એફ ઓફ એક્સ દેટ મીન્સ એફ ઓફ પોઈન્ટ ચોસઠ ઓકે પ્લસ એફ એક્સ તો એ થશે વન ઓપોન્ટ ટુ સ્ક્વેર રૂટ પોઈન્ટ ચોસઠ ઇન્ટુ માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો ફોર બરાબર હવે બધી કેલ્સીની જ કમાલ છે બરાબર ઝીરો પોઈન્ટ ચોસઠ તો બધાને ખબર જ છે ઝીરો પોઈન્ટ ચોસઠનો વળખું શું થાય ઝીરો પોઈન્ટ આઠ થાય બરાબર તો એમ પણ કોન્ફિડન્સ નહીં હોય તો કેલ્સી પર કરી લેવાનો એક્ઝામમાં ચાન્સ નહીં લેવાનો પોઈન્ટ એટ પ્લસ વન ઓપોન ટુ ઇન્ટુ પોઈન્ટ એટ માઇનસ ઝીરો ઝીરો ચાર તો હવે તો કેલ્સી પર તમે ગણી જ શકો છો ઓકે ક્લિયર ચાલો નેક્સ્ટ તો કે ત્રણ વસ્તુ ધારો કે એફ ઇક્વલ ટુ બાળકો વન થર્ડ છે એટલે અહીંયા લેવું પડે એક્સની વન થર્ડ એક્સ શું લેશો તો ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો આ બધું પોઈન્ટ એવાળું ભૂલી જાઉં નવની નજીક એવી કઈ સંખ્યા છે નવની નજીક એની કઈ સંખ્યા છે જેનું ઘનમૂળ તમને મળે તો બધાને ખબર નવની સં નજીક એવી સંખ્યા આઠ છે આઠનું ઘનમૂળ તમને બે પરફેક્ટ મળે છે બરાબર અમે અમુક કહે સર નવનું બી મળે ને ત્રણ અલ ભાઈ નવનું વર્ગમૂળ ત્રણ થાય ઘનમૂળ ત્રણ ન થાય બરાબર તો નવની નજીક એવી કઈ સંખ્યા છે જેનું પરફેક્ટ ઘનમૂળ મળે છે તો નવની નજીકની સંખ્યા છે આઠ તો તમારે અહીંયા એક્સ લેવું પડશે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એટ તો તમારો ડેલ્ટા એક્સ શું થશે બાળકો ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો નાઇન છે તો મારે નાઇન કરવું હોય તો અહીંયા ડેલ્ટા એક્સ લેવો પડે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન ઓકે તો ત્રણ વસ્તુ થઈ ગઈ નેક્સ્ટ સ્ટેપ એફડેસ એક્સ તો એફડેસ એક્સ એટલે કે ડી બાય ડીએક્સ ઓફ એક્સની વન થર્ડ તો ઘાત આગળ એક ઘાત ઓછી સો વન આની એક ઘાત ઓછી કરો টৰ্ড পাৱৰ থৈছে শুক এফেচ এুত্ৰগাৱে আসন মূল্য নফ অফ এ্ল ডেল্টা এৱল টু এফ অফ এফডেচল্টা এফ ডেচ এেল্টাছ চল এফ অফ এইণ্ট জিৰো জিো এইট ডেল্টা এছ ই ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન ઇક્વલ ટુ એફ ઓફ એક્સ દેટ મીન્સ એફ ઓફ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એટ પ્લસ એફડેસ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એટ ઇન્ટુ ડેલ્ટા એક્સ દેટ ઇઝ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન ઓકે ચાલો એફ ઓફ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એટ તો આનું ક્યુબ રૂટ તમારે એટલે કે ઘનમૂળ શોધવાનું છે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એટ બરાબર તો એ થશે ઝીરો પોઈન્ટ ટુ બરાબર હા હવે હું તમને એ વસ્તુ કહી દઉં અમુક કહે છે સર અમારા કેલ્સી પર અમે ઘનમૂળ કેવી રીતે શોધીએ અમારી પાસે તો સાદું છે તો હું એના માટે એક સ્પેશિયલ વિડીયો બનાવીશ કે તમારે સિમ્પલ કેલ્ક્યુલેટર પર ઘનમૂળ કઈ રીતે શોધાય ઓકે રાઈટ નાવ યાદ રાખો અમના બરાબર હું આના પછી એની સાથે જ તમને આ વિડીયો અપલોડ કરીશ ઓકે તો તમને એ તમને કમ્ફર્ટેબલ રહેશે તો અહીંયા આનું ઘનમૂળ થયું પોઈન્ટ ટુ ઓકે પછી અહીંયા વન અપોન આઈ રૂ થ્રી એક્સની માઇનસ ટુ થર્ડ બાળકો આ આવું કહેવાય થ્રી ઇન્ટુ એક્સની ટુ થર્ડ સો થ્રી ઇન્ટુ એક્સ શું છે બાળકો એક્સ સો યોર એક્સ ઇઝ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એટ એક્સ તમારો આવો કંઈક છે બરાબર એની ની 2 3 ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન બરાબર બાળકો હવે આનું અહીંયા ટુ છે તો આ ઝીરો પોઈન્ટ ટુ તો એમનો એમ વન બાય થ્રી બાળકો પહેલાં આનું આ ઘનમૂળ લઈ લો વન થર્ડ પાવર આને આપી દો તો એનું ઘનમૂડ થશે પોઈન્ટ ટુ પણ બાર અહીંયા જઈ બે તો બાકીને આ હમટ પડે છે બધાને ટુ થર્ડમાંથી વન થર્ડ અંદર આપી દીધો એટલે ટુ બહાર રહ્યો છે ઇન્ટુ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન ઓકે આવું કંઈક મળ્યું હવે તો સિમ્પલ જ છે તમે બધાને આવડી જશે પોઈન્ટ ટુ છે ખાલી આનું કેલ્ક્યુલેટર પર કેલ્ક્યુલેટર પર જવાબ લાવવાનું છે તો હું આનો કેલ્ક્યુલેટર પર જવાબ લઉં છું ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન ડિવાઈડ બાય ડિવાઇડ બાય એક ત્રણ છે ને ઝીરો પોઈન્ટ ટુનો વર્ગ છે તો એ થશે તમારું બહુ જ નાની કિંમત આવે છે બરાબર જે આવે તે તમારા કેલ્ક્યુલેટરમાં તમારે લખી દેવાની ને ફાઇનલી એનો એડિશન કરી લેવાનો ઓકે ક્લિયર બધાને ખબર પડી ગઈ ચાલ એક વખત પાછું હું વેરીફાય કરી લઉં છું ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન બાય થ્રી ઇન્ટુ ઝીરો પોઈન્ટ ટુ ઝીરો ટુ ઓકે બરાબર છે ચાલો નેક્સ્ટ ફાઈવ ટુ આમાં ઝીરો ટ્રિપલ નાઇનની વન બાય ટેન દાખલો થોડો વિચિત્ર આપ્યો છે કંઈ વાંધો નહીં ત્રણ વસ્તુ એફ ઓફક્સ એક્સ અને ડેલ્ટા એક્સ આટલું કરો એટલે દાખલો પતી જ જાય છે બાળકો ઝીરો પોઈન્ટ નવસો ને નવ્વાણું બાળકો આની નજીક એક જ કહેવાય જે કે જેની વન બાય ટેન તમને મળે એકની વન બાય એકની કોઈ બી ઘાત લેવું એક જવાબ આવશે બરાબર પછી છે એક્સ સોરી એફ ઓફ એક્સ તો તમારો શું થશે એક્સની વન બાય ટેન એક્સ તમારો વન અને મારે તો ઝીરો પોઈન્ટ નવસો નવ્વાણું લાવવો છે બાળકો વન છે અને મારે ઝીરો પોઈન્ટ નવસો નવ્વાણું તો વન માઇનસ ઝીરો પોઈન્ટ નવસો ને નવ્વાણું કરશો તો તમને શું મળશે બાળકો વન મળશે ઝીરો પોઈન્ટ ઝીરો વન ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો વન ઓકે ઓકે चलो તો તમને શું મળશે ઝીરો કારણ કે આનું ને આનું એડિશન કરશો તો જવાબ એક આવશે ને ચાલો હવે નેક્સ્ટ સ્ટેપ તો કે એફડેસ એક્સ શોધો એફડેસ એક્સ ઇક્વલ ટુ ડી બાય ડી એક્સ ઓફ એક્સની વન બાય ટેન તો આનું વિકલન થશે બાળકો ઘાત આગળ એક ઘાત ઓછી વન બાય ટેન એક્સની માઇનસ નાઇન બાય ટેન તો એ થશે વન અપોન ટેન એક્સની નાઇન બરાબર હવે દાખલો તમે જાતે કરી જ શકશો એક્સ્ટ કારણ કે કેલ્ક્યુલેટરનો જ કમાલ છે હવે બરાબર આપણું જે દિમાગ વાપરવાનું હતું એ ઓલરેડી યુઝ થઈ ગયું અહીંયા હવે માત્ર કેલ્ક્યુલેટરનો કમાલ છે ઓકે સેમ આ દાખલો બી હું ખાલી માત્ર હિન્ટ આપું છું ધારો કે એફ શું થશે બાળકો તો આમાં એફ થશે તમારો એક્સની વન બાય ફોર થશે બરાબર x શું લેશો તો પંદરની નજીક એવી કઈ સંખ્યા જેનું ચતુર્થ મૂળ મળે તો કે બાળકો સોળ છે પણ મારે તો પંદર કરવાનું છે તો પંદર કહેવાય તો ડેલ્ટા એક્સ મારે માઇનસ વન લેવો પડે નેક્સ્ટ સ્ટેપ એફડેસ એક્સ ડી બાય એક્સ ઓફ એક્સની વન બાય ફોર બરાબર એક્સની વન બાય ફોર તો ઘાત આગળ એક ઘાત ઓછી બરાબર તો એ થશે એક્સની માઇનસ થ્રી બાય બાય ફોર સો ઓવરઓલ થશે વન અપોન ફોર એક્સની થ્રી બાય ફોર આ તમારો એફડેસ એક્સ થયો હવે સૂત્રો લગાવીએ આપણે એફ ઓફ એક્સ પ્લસ એક્સનું બરાબર ચાલો એફ ઓફ એક્સ પ્લસ એક્સનું તમે સૂત્રો લગાવો બરાબર હવે એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ બરાબર એફ ઓફ એક્સ પ્લસ એક્સ ઇન્ટુ ડેલ્ટા બરાબર ચાલો એફ ઓફ એક્સ એક્સ છે સોળ ને ડેલ્ટા એક્સ માઇનસ વન સોળ માઇનસ વન સો એફ ઓફ સોળ પ્લસ એફડેસ સોળ ને ડેલ્ટા એક્સ તમારો છે માઇનસ વન બરાબર એફ ઓફ સોળ તો થશે તમારી સોળની વન બાય ફોર એફડેસ સોળ તો વન બાય ફોર સોળની આ વસ્તુ માટે જ મેં સ્પેશિયલી આ દાખલો ગણો બાકી આ સેલ્ફ પ્રેક્ટિસમાં આપશે બરાબર સેલ્ફ પ્રેક્ટિસમાં આપવાનો તો થ્રી બાય ફોર અમુકને આ વસ્તુ કરતા જ નહીં આવડે પછી લોચા મારે બાળકો સોળ એટલે બેની ચાર ઘાત આવું સિમ્પલ કરી દેવાનું બરાબર બચ્ચા જેવું કરવાનું તો એર નહીં થાય અહીંયા બી સોળ એટલે બાળકો બેની ચાર ઘાત અહીંયા બાર છે ત્રણની ચાર ઘાત ઇન્ટુ માઇનસ વન બાળકો ચાર ઘાત ચાર ઘાત ગઈ તો અહીંયા માત્ર બે રિયો બાળકો અહીંયા આના છેદની વાત કરીએ તો ફોર ઇન્ટુ આ ચાર ને આ ચાર ઘાત ગઈ આ ચાર ઘાતને ચાર ઘાત ગઈ તો બે નો ઘન બાકી દો બરાબર આ ચાર ને આ ચાર ગઈ તો બેચ્યું શું ટુ ક્યુબ ને ટુ ક્યુબ બેચો અહીંયા બરાબર સો ટુ પ્લસ સોરી માઇનસ થઈ જશે ઓવરલ માઇનસ વન ઓપોન બેનો ઘન શું થાય તો કે બાળકો આઠ આઠ ચોક બત્રીસ બરાબર સો વન ડિવાઈડ બાય થર્ટી ટુ બરાબર તો વન ડિવાઈડ બાય થર્ટી ટુ કરીએ

આ સોળ માઇનસ વન એટલે શું થાય બાળકો પંદર જ થાય ને તો આ તમારું ફાઇનલી આસન્ન મૂલ્ય આવું મળશે આગળ જોઈએ તો આ જ ટાઈપના દાખલા હવે આવ્યા જ કરશે સેમ ટુ સેમ બરાબર ચાલો વન થર્ડ વાલો દાખલો મેં તમને કરાવેલો જ છે ઓલરેડી બરાબર આ સેલ્ફ પ્રેક્ટિસમાં હા ચાલો તમારા માટે ખાલી થોડું સ્ટાર્ટઅપ કે ભાઈ સર એફ ઓફ એક્સ અને ડેલ્ટા એક્સ તો તમે થોડું જજ કરાવી દો ચાલો તો એફ તો આમાં બધાને ખબર એક્સની વન થર્ડ છવ્વીસની નજીક એવી કઈ સંખ્યા જેનું પ્યોર ઘનમૂળ મળે તો બધાને ખબર સત્યાવીસ પણ મારે તો છવ્વીસ જોઈએ તો અહીંયા મારે ડેલ્ટા એક્સ લેવો પડશે માઇનસ વન સેમ આગળ બાજુમાં હવે નીચેની તમે ગણતરી કરી શકો એમ છો જ આગળ ધારો કે ધારો કે એફ તો કે બાળકો એફ ઓફ શું થશે એફ શું થશે તો કે એફ એક્સ થશે એક્સની વન બાય ફોર બરાબર એક્સ શું થશે તો એક્સ તમારો થશે બસો ને છપ્પન અને ડેલ્ટા એક્સ શું થશે તો કે ડેલ્ટા એક્સ તમારો થશે બાળકો બસો છપ્પન કેમ લીધો તો કે બસો છપ્પનની મને ચાર ગાત મળશે બાળકો બસો છપ્પન બસો છપ્પન એટલે એમ જોવા જઈએ તો સોળનો વર્ગ આનું રીઝન બી તમને સમજાવો બસો છપ્પન એટલે સોળનો વર્ગ સોળનો વર્ગ એટલે સોળ ગુણ્યા સોળ અને સોળ ગુણ્યા એટલે ચારનો વર્ગ ઇન્ટુ ચારનો વર્ગ એટલે કે ચારની ચાર ઘાત બરાબર તો ચાર ઘાત અહીંયા મળી એટલે એનું ચતુર્થ મૂળ મળશે ને તો બસો છપ્પનની વન બાય ફોર ઘાત શું થશે બાળકો ચાર થશે ને બસો છપ્પન એટલે શું સોળનો વર્ગ સોળનો વર્ગ એટલે સોળ ગુણ્યા સોળ સોળ એટલે પાછું ચારનો વર્ગ ચારનો વર્ગ એટલે ચારની ચાર ઘાત ચારની ચાર ઘાત તમે આમાં મૂકો તો ચાર ઘાત ચાર ઘાત જાય તો બચો માત્ર ચાર પરફેક્ટ ચાર જવાબ આવે છે એટલે એક્સ બરાબર બસો છપ્પન પણ મારે તો બસો પંચાવન કરવું તો ડેલ્ટા એક્સ મારે લેવો પડશે માઇનસ આગળનું તમે કન્ટિન્યુ કરી શકો છો સેમ આ દાખલામાં જોઈએ સો ધારો કે એફ ઓફ એક્સ એક્સ એન્ડ ડેલ્ટા એક્સ એફ ઓફ એક્સ બધાને ખબર પડી ગઈ વન બાય ફોર એક્સ તો બ્યાસીની નજીક એવી કઈ સંખ્યા કે જેનું તમને પરફેક્ટ ચતુર્થમૂળ મળે તો બાળકો એક્યાસી આજુબાજુ જ હોય કોઈ કેમ એક્યાસી તો કે બાળકો એક્યાસી એટલે સત્તાવીસ તાળી એક્યાસી એટલે ત્રણની ચાર ઘાત થાય છે બરાબર ને ડેલ્ટા એક્સ મારે તો બ્યાસી જોઈએ જ મેં એક્યાસી લીધો તો ડેલ્ટા એક્સ પ્લસ પ્લસ વન લેવો પડશે આગળ હવે તમે કરી શકશો નેક્સ્ટ ધારો કે એફ ઓફ એક્સ એક્સ એન્ડ ડેલ્ટા એક્સ બરાબર એફ x એક્સ એક્સ એન્ડ ડેલ્ટા એક્સ તો બધાને ખબર એફ ઓફ એક્સ તો વન બાય ટુ એક્સ તો તે થશે ફોર કેમ ફોર 400 ફોર હંડ્રેડનું વર્ગમૂળ બધાને ખબર મળશે વીસ બરાબર મારે તો ચારસો એક જોઈએ તો ડેલ્ટા એક્સ મારો થશે વન ક્લિયર તો આ રીતે આગળ વધારી શકશો દાખલો નેક્સ્ટ બધા વેવી જ કેટેગરીના સેમ ટુ સેમ તો બાળકો આમાં તમે એફ એક્સ શું લઈ શકશો તો કે આમાં એફ ઓફ એક્સ નજીક પોઈન્ટ બધા ભૂલી જાઓ સાડત્રીસની નજીક એવી કઈ સંખ્યા જેનું વર્ગમૂળ મળે તો કે બધાને ખબર શું થશે પહેલાં તો એફ લખી દઉં એક્સની વન બાય ટુ સાડત્રીસની નજીક તો છત્રીસનું વર્ગમૂળ મળે તો અહીંયા લખે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો થર્ટી સિક્સ પણ મારે તો ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો થર્ટી સેવન જોઈએ તો ડેલ્ટા એક્સ થશે પ્લસ ઝીરો પોઈન્ટ ઝીરો 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 પોઈન્ટ ઝીરો વન ઓકે ક્લિયર નેક્સ્ટ ધારો કે એફ ઓફ એક્સ બરાબર એક્સની વન થર્ડ બાળકો છવ્વીસની નજીક એવી કઈ સંખ્યા જેનું ઘનમૂળ મળે તો બધાને ખબર સત્યાવીસ તો પણ મારે તો મારે તો આવું બનાવવું છે તો સત્યાવીસમાંથી આ સંખ્યા વાત કરો તો તમને ડેલ્ટા એક્સ મળશે બાળકો તો સત્યાવીસ માઇનસ છવ્વીસ સત્તાવન તો એ મળી તમને પોઈન્ટ તો તમારો ડેલ્ટા એક્સ થશે માઇનસ ઝીરો પોઈન્ટ તેતાલીસ કેમ સત્તાવીસ માઇનસ ઝીરો પોઈન્ટ તેતાલીસ કરો તો તમને આ મળી જાય ને હવે આગળ તમે કન્ટિન્યુ કરી શકશો નેક્સ્ટ પાછું સેમ ચાર ધારો કે એફ ઓફ એક્સ એક્સ એન્ડ ડેલ્ટા એક્સ બરાબર સો એફ ઓફ એક્સ બરાબર તો કે એક્સની વન બાય ફોર એક્સ એક્યાસી પોઈન્ટ પાંચની નજીક એવી કઈ સંખ્યા જેનું ચતુર્થ મૂળ એટલે કે વન બાય ફોર ઘાત મળે તો હમણાં જ થોડી વાર પહેલાં મેં કરાવ્યું એક્યાસી એટલે ત્રણની ચાર ઘાત બરાબર તો આ ચાર ઘાત અહીંયા ત્રણની ચાર ઘાત મૂકો તો ચાર ચાર ઘાત કેન્સલ થઈ શકે છે પણ મારે તો એક્યાસી પોઈન્ટ પાંચ જોઈએ તો ડેલ્ટા એક્સ મારે લેવો પડશે પોઈન્ટ પાંચ નેક્સ્ટ ધારો કે એફ ઓફ એક્સ એક્સ એન્ડ ડેલ્ટા એક્સ બાળકો એફ ઓફ એક્સ તો એફ ઓફ એક્સ શું થશે આવી રહ્યો થ્રી બાય ટુ છે તો એક્સની થ્રી બાય ટુ બરાબર ક્લિયરલી દેખાય બરાબર આની નજીકની પૂર્ણાંક સંખ્યા કઈ ત્રણ પોઈન્ટ નવની તો બધાને ખબર ચાર બરાબર ચારનું તમને આરામથી બધું મળી જાય બરાબર ચારનો ઘન કરો તો ચોંસઠ મળશે સિમ્પલી સિમ્પલ લેંગ્વેજમાં અહીંયા ચાર લેવાથી શું ફાયદો તો ચારની થ્રી બાય ટુ તમે કરશો તો ચારનો ઘન તો ચારનો ઘન ચોસઠ ને ચોંસઠનું પછી વર્ગ મૂળ આઠ મળી જાય એટલે ચાર લઈ લીધો પણ મારે તો થ્રી પોઈન્ટ નાઇન સિક્સ એટ જોયે છે તો ફોર માઇનસ થ્રી પોઈન્ટ નાઇન સિક્સ એટ તો શું મળ્યું લઉીરો પોઈન્ટ ઝીરો બત્રીસ પણ મારે ચાર લીધો જ ને આ કરવાનું તો મારે માઇનસ લેવું પડશે અહીંયા ઝીરો પોઈન્ટ ઝીરો બત્રીસ ચાર માઇનસ ઝીરો બત્રીસ કરા તો જ મને આ મળે ને આગળ ગણતરી તમે કરી શકો છો નેક્સ્ટ ધારો કે એફ ઓફ એક્સ એક્સ ડેલ્ટા બાળકો એફ ઓફ એક્સ તો એક્સની વન બાય 5 એક્સ તમારો થશે બત્રીસ ડેલ્ટા એક્સ થશે તમારો ઝીરો પોઈન્ટ પંદર કેમ બત્રીસ બત્રીસ એટલે ની 5 ઘાત આગળ તમે ગણી શકશો બરાબર ચાલો આગળ થર્ડ નંબર જુઓ તો આવો મેં ઉદાહરણમાં ગણાયેલો જ છે પાછો ગણીએ બાળકો અહીં એફ ઓફ એક્સ તો ક્યાં આપેલો જ છે તૈયાર રેડીમેડ છે જ તમારી પાસે અવેલેબલ હા એક્સ શું થશે તો કે આમાંથી પૂર્ણાંક ભાગ લઈ લેવાનો આવા પ્રકારમાં તો સિમ્પલ જ પોઈન્ટ પછીનું છૂટું પાડ નાખવાનું આપણે બરાબર સિમ્પલ થઈ જાય તો એક્સ પાંચ થશે ડેલ્ટા એક્સ થશે તમારો ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન ઓકે ચાલો આસનના મૂલ્ય શોધવાનું તો નેક્સ્ટ સ્ટેપ પહેલું આવે તમારું એફડેસ એક્સ આનું વિકલન થશે થ્રી એક્સ સ્ક્વેર આનું વિકલન થશે ફોર્ટીન એક્સ ને પંદરનું વિકલન ઝીરો એફડેસ એક્સ તમને મળી ગયો ચાલો હવે આસનના મૂલ્યનું સૂત્ર એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ બરાબર એફ ઓફ એક્સ ઇન્ટુ એફ ડેસ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ એક્સ છે તમારો પાંચ પ્લસ ડેલ્ટા એક્સ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન સો એફ ઓફ ફાઈ પ્લસ એફ એફડેસ ફાય ઇન્ટુ ડેલ્ટા એક્સ દેટ ઇઝ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન એફ ઓફ એટલે કે આમાં પાંચ મૂકવાનો બરાબર ડેસ ફાઈ આમાં પાંચ મૂકવાનો ઇન્ટુ હવે કેલ્ક્યુલેટર પર તમે આ દાખલો કરી જ શકો છો ચોથો એક લઈ લઈએ તો આ પેજ આપણું પતી જાય આજે હજી અહીંયા બી છે આ આ બી લઈ લઈએ સેમ આ કેટેગરીનો દાખલો છે બરાબર તો અહીં એફ ઓફ એક્સ બરાબર ફોર એક્સ પ્લસ એક્સ પ્લસ ટુ તો બાળકો અહીંયા એક્સ તમારે શું લેવો પડશે ટુ પોઈન્ટ ઝીરો વન શોધવાનું કીધું છે તો મેં કીધેલું આવા પ્રકારના જ્યારે વિધેય આપી દીધેલું એવા દાખલામાં પોઈન્ટ પોઈન્ટથી બધું છૂટું પાડી દેવાનું પોઈન્ટથી છૂટું પાડે બે મળે તો એ એક્સ થઈ ગયો અને ડેલ્ટા એક્સ તમારો શું થઈ જશે ઝીરો પોઈન્ટ ઝીરો વન બરાબર આનું આસનનું મૂલ્ય તમારે શોધવાનું છે તો આમાં મારે પહેલાં શોધવો પડે એફડેસ એક્સ આનું વિકલન કરો બરાબર તો એ થશે એટ એક્સ આનું વિકલન થશે ફાઈવ તો આ તમને મળ્યો એફડેસ એક્સ

ઇન્ટુ ડેલ્ટા એક્સ એટલે ઝીરો પોઈન્ટ ઝીરો વન હવે કેલ્ક્યુલેટર પર તમે ગણી શકો છો નેક્સ્ટ એક સમઘનની બાજુની લંબાઈ એક્સ મીટર છે એક સમઘનની બાજુની લંબાઈ શું છે એક્સ મીટર બરાબર તો ઓબ્જેક્ટ મળી ગયો અહીં સમઘન માટે બરાબર ચાલો તો સમઘનની લંબાઈ આપેલી છે સમઘનની લંબાઈ

જો સમઘનની બાજુની લંબાઈમાં એક ટકાનો વધારો એટલે કે સમગનની બાજુની લંબાઈમાં ફેરફાર એટલે કે સમઘનની બાજુની લંબાઈમાં થતો ફેરફાર એટલે એક્સ સમગનની બાજુની લંબાઈ એક્સ છે તો બાજુની લંબાઈમાં ફેરફાર થતો ડેલ્ટા એક્સ કેટલો છે એક ટકા કોના તો કે એક્સના એક ટકા ઓલવેઝ આવું જે પેરામીટર આપેલું હોય આવું ટકાવાળું આપેલું હોય કે જો સમગનની બાજુની લંબાઈમાં એક ટકાનો વધારો થાય તો કેટલો કોના એક ટકા તો એ જ લંબાઈના જ એક ટકા તો ડેલ્ટા એક્સ પાછું સમજો સમઘનની બાજુની લંબાઈમાં એક ટકાનો

વી તમારે શોધવાનો કીધો છે બરાબર ચલો તો મેં સૂત્ર બનાવતા શીખવેલું ભાઈ ડેલ્ટા વી શોધવાનો અહીંયા ડેલ્ટા વી તો અહીંયા એનો જ સેમ ડીવી બીજો પેરામીટર ડેલ્ટા એક્સ છે તો છેદમાં લખી દેવાનો ડીએક્સ અહીંયા ડીએક્સ તો ડીએક્સ પરથી અહીંયા ડેલ્ટા એક્સ આને આપી દેવાનું સમીકરણ નંબર એક હવે બધાને ખબર સમઘનનું ઘનફળ વી બરાબર એક્સ ક્યુબ મારે જોઈએ ડીવી બાય ડીએક્સ તો ડીવી બાય ડીએક્સ શું થશે બાળકો થ્રી એક્સ સ્ક્વેર બરાબર શું થશે થ્રી એક્સવેર હવે સમીકરણ એક પરથી શું થશે ડેલ્ટા વી બરાબર ડીવી બાય ડીએક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ ડીવી બાય છે તમારું થ્રી એક્સ સ્ક્વેર અને ડેલ્ટા એક્સ છે તમારો એક્સ બાય સો થ્રી એક્સ ક્યુબ બાય હંડ્રેડ આમ સમગનના ગનફળમાં થતાં વધારાનું આસનનું મૂલ્ય કેટલું થશે થ્રી એક્સ બાય ક્યુબ હંડ્રેડ મીટર ક્યુબ ક્લિયર તો આ થશે તમારો આ દાખલો તો આ વિડીયો લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ છીએ આઈ હોપ તમને સમજ પડી હશે જો વિડીયો પસંદ આવી હોય તો વિડીયો લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બે લાઈકોન ઓન કરો કે જેથી તમને મારા વિડીયોની અપડેટ કન્ટિન્યુઅસ મળતી રહે ટિલ દેન ગુડ બાય સી યુ ઇન નેક્સ્ટ લેક્ચર